મિત્રો નેક્સ્ટ પ્રશ્ન ધ્યાનમાં લઈએ, રકમ તમારી સમક્ષ જ છે કે સદિશ એ બાર બરાબર, તો કે સદિશ નું આપ્યું છે તો સદિશ લખી નાખો પેલા, સદિશ એ બાર બરાબર 3 2 2 છે, જોઈ શકો છો 3 2 અને 2, સદિશ બી બાર બરાબર, સદિશ બી બાર બરાબર, સદિશ બી બાર બરાબર 1 2 અને -2 છે, તમને શું કીધું છે તો કે તમારી પાસે બે સદિશો છે એ બાર પ્લસ બી બાર, આપણે એને કંઈક શુભ નામ આપી દઈએ એક્સ બાર, એક્સ બાર એટલે કે એ બાર પ્લસ બી બાર, તમે અહીંયા સરવાળો કરી શકો છો 4 4 અને 0 થાય, બીજું છે એ બાર માઇનસ બી બાર, એને શુભ નામ આપી દઈએ છે વાય બાર, તો વાય બાર થશે એ બાર માઇનસ બી બાર, 3 માંથી 1 એટલે 2 2 માંથી 2 એટલે કે 0 અને 2 માંથી -2 એટલે કે +4 થાય, આ તમારો એક્સ બાર અને વાય બાર થાય. તો પ્રશ્ન એવો છે કે એક્સ બાર અને વાય બાર એટલે કે એ બાર પ્લસ બી બાર અને એ બાર માઇનસ બી બાર, એક્સ બાર અને વાય બાર બંનેને લંબ, સૂત્ર આવશે બંનેને લંબ વર્ડ આવે ત્યારે, બંનેને લંબ એકમ સદિશ બરાબર, તો એનું સૂત્ર મિત્ર શું હોય તો કે પ્લસ ઓર માઇનસ બેની ક્રોસ પ્રોડક્ટ, ક્રોસ પ્રોડક્ટ ઓફ એક્સ બાર ક્રોસ વાય બાર ભાગ્યા જ એનું મૂલ્ય એટલે એકમ સદિશ થઈ જાય, આ તમારો આન્સર થાય. ઓકે, તો એક્સ બાર ક્રોસ વાય બાર મેળવીએ અને પછી એનું મૂલ્ય મેળવીએ, તો અહીં એક્સ બાર ક્રોસ વાય બાર બરાબર ગણી નાખીએ કે અહીં એક્સ બાર ક્રોસ વાય બાર બરાબર આઈ કેપ જે કેપ અને કે કેપ, આઈ કેપ જે કેપ અને કે કેપ, પહેલું છે 4 4 અને 0 4 4 અને 0, બીજું છે 2 0 અને 4 2 0 અને 4, તો તમે જોઈ શકો છો પહેલો જવાબ 4 × 4 એટલે કે 16 થાય, બીજો જવાબ તો કે -a × a થાય, a × a એટલે -16 થાય, પ્લસ ત્રીજો જવાબ a × a એટલે -8 થાય, બરાબર છે. તો આ અહીંયા મૂકીએ પ્લસ ઓર માઇનસ, આનો સદિશ છે 16 -16 અને -8 ના છેદમાં વર્ગમૂળમાં 16 નો વર્ગ પ્લસ 8 નો વર્ગ. હવે જોજો ભાઈ, તમારે વર્ગ નથી કરવાના, બહુ સરળતાથી ગણવાનો છે, તો કે પ્લસ ઓર માઇનસ એમનું એમ ઉપરથી 8 બાર લઈ શકાય છે, લઈ લ્યો, તો અહીંયા વધે 2 -2 અને -1, છેદમાં વર્ગમૂળની અંદરમાંથી આને કહેવાય 8 × 2 નો સ્ક્વેર પ્લસ એની બાજુમાં 16 એટલે કે 8 × 2 નો સ્ક્વેર પ્લસ એની બાજુમાં 8 × 1 નો સ્ક્વેર છે. હવે આને સરળતાથી તમે સમજી શકશો કે પ્લસ ઓર માઇનસ 8 કૌંસમાં 2 2 અને -1, નીચેથી જોઈ શકો છો 8 નો સ્ક્વેર દરેકમાં બેઠો છે, તો એ 12 લઈ લ્યો વર્ગમૂળની અંદર જ. હવે 2 નો વર્ગ 4 2 નો વર્ગ 4 અને 1 થાય, તો આ રીતે આગળ વધો એટલે બહુ ઇઝીલી થઈ જાય. હવે √8 12 આવીને +8 થઈ જશે, કારણ કે 8 નો સ્ક્વેર વર્ગમૂળમાંથી 12 આવે તો એ 8 થાય. તો હવે ઉપર શું વધે, 2 -2 -1 ના છેદમાં 4 4 8 ને 1 9 નું વર્ગમૂળ 3 થાય, તો આ તમારા પ્રશ્નનો આન્સર રહેશે, બંનેને લંબ એકમ સદિશ, બીજું કાંઈ નહીં પણ એક સૂત્ર તરીકે જો યાદ રાખશું તો બહુ સરળ રહેશે, બરાબર છે.